ની સૌથી મોટી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમુક અંશે હળવો વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એવામાં મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર દરિયાની સપાટીથી 2.1 કિલોમીટર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહ્યું છે અને મિત્રો જે દક્ષિણ ગુજરાત પર છવાયેલું છે. તો મિત્રો રાજ્યના સુરત, નવસારી, વલસાડ વગેરે વિસ્તારોમાં તેમજ ભરૂચ, ડાંગ, તાપી, નર્મદા, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં મિત્રો વરસાદી માહોલ જોવા મળે એવું હાલ અમારું અંગત અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં મિત્રો સામાન્ય વરસાદ રહેશે એવું હાલ અનુમાન છે. તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થશે અને મિત્રો રાજ્યના આ વિસ્તારોની અંદર ચોમાસું તૂટી પડશે અને સાથે સાથે તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યમાં જ્યારે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એવામાં મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 23 જુલાઈએ બંગાળની ખાડીમાં હળવું દબાણ બનવાની હાલ સંભાવનાઓ રહેલી છે, એટલે કે લો પ્રેશર બનવાની હાલ સંભાવનાઓ રહેલી છે. અને સાથે સાથે મિત્રો આગામી દિવસોની અંદર રાજ્યમાં ફરીવાર એક વરસાદી સિસ્ટમ બનશે અને ફરીવાર રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે મિત્રો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી છે, જેનામાં મિત્રો મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે અને સાથે સાથે 23 જુલાઈએ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનવા જઈ રહ્યું છે અને સાથે સાથે એના ભાગરૂપે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહેજો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.